सुप्रभात मित्रों, तो स्वागत है तमारो हमारी चैनल द पॉकेट स्टडी ऊपर और फरीदी एक नवा वीडियो साथे तमारी समक्ष पधारे छे। तो मित्रों, आज एक एवा वीडियो विषे बात करवानी छे, आज एक एवा प्रश्न विषे बात करवानी छे जे आपणा जीवननो एक अभिन्न अंग छे अथवा एक अभिन्न वस्तु छे अने ए छे प्रेम। तो ये प्रेम ना पाछळनुं विज्ञान आजे समजवानुं छे कि आपणे जोवा जईए तो आपणे जीवनमां घणा बधा लोकोने आपणे प्रेम करता होईए छीए, आपणा मित्रो होय, आपणा माता पिता होय, आपणा भाई बहेन होय अने आपणा कोई प्रियतम व्यक्ति होय तो एने पण आपणे प्रेम करता होईए छीए। परंतु जो जोवा जईए तेमां खास कोणा जोडे तो आपणा प्रियतम व्यक्ति जोडे जे रोमांचित प्रेम थतो होय तो ए प्रेममां पडवानी क्रियामां त्रण स्टेप छे जे रासायणिक रीते अने सोशियल रीते पण रजू करी शकाय एवा छे। अने एना पाछळनुं साइंटिफिक कारण ए छे के एमां थता उत्पन्न थता अंતઃસ્ત્રાવો એટલે કે ત્રણ ક્રિયાઓમાંથી ત્રણ સ્ટેપમાં આ વસ્તુને આપણે લઈ શકીએ। એક તો ડિઝાયર એટલે કે ઈચ્છાઓ કે જે ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે તો એવા હોર્મોન્સ આપણા શરીરમાંથી નર જાતિ અને માદા જાતિ અંતઃસ્ત્રાવો તો બંને દ્વારા ઉત્પન્ન થતા જોવા મળે। નર દ્વારા ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે, ટેસ્ટોસ્ટેરોન જે નર જાતિ દ્વારા ઉત્પન્ન થાય અને માદા જાતિમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થતું હોય છે। એટલે કે એવું જરૂર નથી કે બે અલગ અલગ વિરુદ્ધ જાતિ હોય તો જ આ ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સમલૈંગિક પણ થતા હોય છે। તો આ જ્યારે પણ આ ઈચ્છાઓ ક્યારે થતી હોય છે તો ત્યારે નર જાતિએ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય અથવા માદા જાતિએ ઇસ્ટ્રોજન મુખ્યત્વે તો ઇસ્ટ્રોજન ઉત્પન્ન થતો હોય, ત્યારે સ્ત્રી જાતિમાં ઘણા ભૌતિક અને રાસાયણિક ફેરફારો આવતા જોવા મળે છે। અને એ જ રીતે નર જાતિમાં પણ ટેસ્ટોસ્ટેરોન જ્યારે ઉત્પન્ન થતા હોય તો ત્યારે કેટલાક ભૌતિક ફેરફારો શારીરિક રીતે પણ જોવા મળે છે। તો એના માટે શેના માટે તો કે એ ડિઝાયર એટલે કે પ્રેમમાં પડવા માટેનું જે પહેલું પગથિયું છે કે એના માટે પણ થતું જોવા મળે છે। હવે બીજી વાત કરીએ આપણે એટ્રેક્શનની, એટલે કે એટ્રેક્શન માટે પણ જવાબદાર છે એવા અંતઃસ્ત્રાવ કયા કયા તો એક છે ડોપામાઇન, એડ્રેનાલિન અને સેરોટોનિન। ઓકે, તો જ્યારે પણ કોઈ માદા જાતિ અથવા નર જાતીય અંતઃસ્ત્રાવ હોય છે અને એનાથી શરીરમાં ભૌતિક ફેરફારો આવતા હોય છે તો એ શાના માટે તો કે એક બીજી વ્યક્તિને પોતાના તરફ આકર્ષણ કરવા માટે, તો એટ્રેક્શન એટલે કે આકર્ષણ કે જે બીજા વ્યક્તિનું પોતાના તરફ આકર્ષણ થાય અથવા તો આપણે કોઈના તરફ આકર્ષાઈએ છીએ તેના માટે જવાબદાર જો અંતઃસ્ત્રાવ હોય રાસાયણો આપણા શરીરની અંદર તો ડોપામાઇન, એડ્રેનાલિન અને સેરોટોનિન છે। અને એ જ રીતે અટેચમેન્ટ એટલે કે જ્યારે પણ કોઈની સાથે લાગણીઓ બંધાય છે તો ત્યારે એની સાથે જોડાઈ રહેવાની, વધુ આખી લાઈફ ટાઈમ જોડાઈ રહેવાની આપણને લાગણીઓ થતી હોય છે તો એ છે જોડાણ દ્વારા। તો એના માટે જવાબદાર જો અંતઃસ્ત્રાવો હોય તો કે વાસોપ્રેસિન અને ઓક્સિટોસિન। ઓકે, તો મૂળ જે આ જાતિ અંતઃસ્ત્રાવો છે જે આપણા શરીરને એમ કહેવામાં આવે કે આપણા મગજને વધારે ઇફેક્ટ કરતા હોય છે, જ્યારે આમનું લેવલ વધી જતું હોય છે સેક્રેશન થવાનું અથવા સ્ત્રાવ થવાનું, તો વાસોપ્રેસિન અને ઓક્સિટોસિન છે જે પણ આપણા શરીરમાં અટેચમેન્ટ માટે જવાબદાર છે। તો કે મિત્રો, હવે આપણે વાત કરી હતી ટેસ્ટોસ્ટેરોન કે જે પુરુષ જાતિ અંતઃસ્ત્રાવ છે અને એમાં પણ કેટલાક શારીરિક ફેરફાર લાવવા માટે જવાબદાર છે, એ જ રીતે સ્ત્રી જાતિ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે જે એનામાં શારીરિક ફેરફાર લાવતું જોવા મળે, અને એ જ રીતે એટ્રેક્શન માટે ડોપામાઇન, એડ્રેનાલિન અને સેરોટોનિન જવાબદાર છે। હવે ડોપામાઇન કઈ રીતે કામ કરે છે તો આપણા મગજની અંદર 100 બિલિયનથી વધારે એવા ચેતાકોષો આવેલા હોય છે જે આખી લાંબી સાંકળ જેવી રચના બનાવતા હોય છે, અને સરળ રચનામાં કહેવા જાવ તો આ રીતે જે ગોઠવાયેલા હોય છે, ધારો કે આપણી શરીરની અંદર ચેતાકોષો ની રચના આ પ્રકારે જોવા મળે અને પાછળ બીજા ચેતાકોષો પણ જોવા મળે તો ત્યારે આ ચેતાકોષો એકબીજા સાથે જોડાઈને શું કરે છે તો સંદેશાઓનું વહન કરે છે। શું કરે છે મિત્રો?
કોઈ પણ સંદેશો મળે છે શરીરને તો આ સંદેશાઓનું વહન કરવાનું કામ કોણ કરે છે તો કે ચેતાકોષો આવી લાંબી સાંકળ બનાવીને કરતા જોવા મળે તો એ જ રીતે કોઈ પણ ઘટના થાય છે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ અથવા કંઈક ઇમોશન્સ આવે છે આપણી અંદર તો ડોપામાઇન ઉત્પન્ન થાય છે ડોપામાઇન સેક્રેટ થાય છે આપણા શરીરની અંદર મગજમાંથી અને જે મગજનો ભાગ હોય છે આ રીતે જે આપણે મગજનો ભાગ જોવા મળે તો કે એના અહીંયાના ભાગમાં ડોપામાઇન માટેના ગ્રંથિઓ આવેલી હોય છે અને ત્યાંથી એનું સેક્રેશન થતું હોય છે અને એ સેક્રેશન થઈને એ વારાફરતી ચેતાકોષોમાં પરિણમે છે આ ચેતાકોષો એ સંદેશો આને મોકલે છે અને એ જ રીતે એ સંદેશો ક્યાં જાય છે તો આગળ જ્યાં પણ જે પણ અંગને જરૂર છે તો ત્યાં જવાનું છે તો એ જ રીતે ડોપામાઇન કામ કરે છે હવે ડોપામાઇન ક્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણને કોઈ પણ પ્રકારની ખુશીની લાગણી થતી હોય તો ત્યારે ડોપામાઇન ઉત્પન્ન થતો જોવા મળે છે એટલે કે જ્યારે તરસ લાગી હોય તરસ્યાને પાણી મળી ગયું હોય તો ત્યારે પણ ખુશીની લાગણી ઉત્પન્ન થતી હોય ત્યારે ડોપામાઇન એક્ટિવ થાય છે એ સેક્રેટ થાય છે જ્યારે સેલરી આવવાની હોય મહિને તો ત્યારે પણ ડોપામાઇન સેક્રેટ થાય છે એના સિવાય જ્યારે આપણે કોઈ પ્રિયતમ વ્યક્તિના જોડે હોઈએ અથવા કોઈ પણ આપણને ગમતું એની સાથે હોઈએ તો ત્યારે પણ ડોપામાઇન એક્ટિવ થતો હોય એટલે એવું નથી કે ડોપામાઇન એ મગજમાંથી સતત સેક્રેશન થાય છે સતત એનું સ્ત્રાવ પામે છે પરંતુ એ જ્યારે જ્યારે પણ આવી ખુશીની લાગણી થતી હોય તો ત્યારે ત્યારે એનો સ્ત્રાવ થતો જોવા મળે છે હવે ડોપામાઇનમાં સરસ એક એવી વાત જોવા મળે કે જ્યારે એનો ઓછો સ્ત્રાવ થાય તો પણ આપણા શરીરને ઇફેક્ટ કરે છે આપણા મગજને ઇફેક્ટ કરે છે અને જ્યારે એનો વધુ પડતો સ્ત્રાવ થાય તો ત્યારે પણ આપણા શરીરને ઇફેક્ટ કરે છે તો ચલો જોઈએ તો મિત્રો હવે જોવા જઈએ કોઈ પણ વસ્તુને આપણને ગમતી વસ્તુ સતત આપણને મળતી રહેતી હોય અને આપણને એમાંથી ખુશી પણ પ્રાપ્ત થતી હોય ત્યારે ડોપામાઇનનો સતત એનો સ્ત્રાવ થતો જોવા મળે અને આ ડોપામાઇનનો સતત એ સ્ત્રાવ થવો એ પણ આપણા શરીર માટે એટલું જ હાનિકારક છે એટલે જોવા જઈએ કે એમાં વધુ નુકસાન પણ થતું જોવા મળે અને ઓછું નુકસાન પણ થતું જોવા મળે વધુ નુકસાન એટલે કેવું કે જ્યારે સિગારેટ આલ્કોહોલ અને ડ્રગ્સ જેવી વસ્તુઓ છે જેનું આપણે સતત સેવન કરતા હોઈએ એકવાર એનું સેવન કરીએ છીએ તો આપણને મસ્ત ખુશી પ્રાપ્ત થાય છે પરંતુ એનાથી શું થાય છે તો લાંબા સમયગાળે એ આપણને મૃત્યુ તરફ પણ ધકેલી શકે છે એટલે કે વધુ નુકસાન કરી શકે છે આપણને એટલે કે એ ડોપામાઇનનો વધારે અંતસ્ત્રાવ થાય એનાથી એ આપણને વધારે ખુશી પ્રાપ્ત કરવાનું મન થાય છે અને આપણે સતત એ તરફ ખેંચાઈ જતા હોય છે અને એનું વ્યસન પરિણમે છે એ જ રીતે જુગાર છે ગમતી વસ્તુની ખરીદી છે જાતીય સંભોગ છે તો આ બધી જ વસ્તુ એવી છે કે આપણા જીવનને થોડી ઓછી અસર કરે છે પણ અસર કરે છે ખરું બરોબર છે તો એક વખત જુગાર રમવામાં મજા આવી જાય આપણને ખુશી પ્રાપ્ત થાય ડોપામાઇન વધારે અંતસ્ત્રાવ પામે તો વધારે જુગાર રમવાનું મન થતું હોય છે તો એને કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો આપણું પોતાનું છે આપણી પોઝિટિવિટી કઈ રીતે વિચારીએ છીએ એ વસ્તુને તો એના દ્વારા થકી છે કે આપણે બંધ કરીએ પછી ગમતી વસ્તુની ખરીદી ખાસ કરીને લેડીઝોમાં જોવા મળે છે કે કોઈ પણ વસ્તુને આપણે ખરીદીએ છીએ તો વધારે મજા આવે છે એમ અને એનાથી ખુશી પ્રાપ્ત થાય છે અને પછી આપણે આપણી આર્થિક પરિસ્થિતિનો વિચાર કર્યા વગર જ એ વસ્તુની સતત ખરીદી કરતા રહીએ તો પણ એ આપણું નુકસાન જ પરિણમે છે અને જાતીય સંભોગમાં પણ એ નુકસાન પરિણમે છે તો એ જ રીતે જ્યારે ડોપામાઇનનો ઓછો સ્ત્રાવ થતો હોય જ્યારે એનું સેક્રેશન ડિક્રીઝ મોડમાં હોય ત્યારે પણ અથવા એનું સેક્રેશન ઇન્ક્રીઝ મોડમાં એટલે કે વધુ સ્ત્રાવ થતો હોય તો પણ આપણને નુકસાન તો કરે છે વધુ સ્ત્રાવ થતો હોય તો કેવી વસ્તુઓ જોવા મળે તો એગ્રેશન વધુ પડતો ગુસ્સો આવો ડિપ્રેશન અનિદ્રા અને ઉબકા ઉલટી થવા તો આ બધી જ વસ્તુ એવી છે કે જ્યારે ડોપામાઇનનો સ્ત્રાવ વધી જતો જોવા મળે અને ડોપામાઇનનો સ્ત્રાવ ઓછો થતો હોય તો ત્યારે વજન વધઘટ થતું હોય અથવા ડિમોટિવેશન સતત ડિમોટિવેટ થવું એટલે કોઈ પણ વસ્તુ વિચારીએ છીએ તો આપણને એમાં એ વિચારવામાં મજા જ નથી આવતી એમ તો ત્યારે એનો ઓછો સ્ત્રાવ થતો હોય ત્યારે ઓછી જાતીય સફળ થતી હોય આપણી પર્સનલ અથવા તો પર્કિન્સન્સનો રોગ તો અને ડિપ્રેશન તો પર્કિન્સનનો રોગ એટલે કે એ કહેવામાં આવે કે જ્યારે આપણા શરીર જ્યારે ડોપામાઇનનો સ્ત્રાવ ઓછો થતો હોય તો ત્યારે આપણા જે મગજનું ચેતાતંત્ર છે ચેતાકોષો છે તે નબળા પડી જતા હોય અને એ સંદેશો પહોંચાડવામાં થોડા નબળા પડી જાય અને આપણા સ્નાયુઓને સંદેશો પહોંચાડી શકતા નથી એક સરસ એવું ઉદાહરણ તરીકે લઉં કે ધારો કે આપણા પગ છે આ પગને આપણે ચાલવાનું છે મૂવમેન્ટ કરવાની છે હલનચલન કરવાની છે અને એ હલનચલનમાં આપણને ખુશી પ્રાપ્ત થાય છે તો ડોપામાઇન સેક્રેટ થવાનું મગજમાંથી પરંતુ આ જે વચ્ચેની આ સાંકળ છે તો આ સાંકળ કેવી છે નબળી પડી ગઈ છે બરોબર એટલે કે આપણે વિચારીશું ખરા કે મારે આ વસ્તુ કરવી છે પરંતુ આપણે જે આ સાંકળ નબળી પડી છે એના કારણે
પગની મૂવમેન્ટ થશે નહીં જેટલી આપણે જોઈએ છીએ, તો એને પાર્કિન્સનનો રોગ કહેવામાં આવે છે. અને આ રોગ હંમેશા આપણે જ્યારે એજ થતી હોય, ઉંમર વધી જતી હોય, ત્યારે આ રોગ હંમેશા થતો જોવા મળે છે. તો અને ડિપ્રેશન સતત જોવા મળતું હોય જ્યારે એનો ઓછો સ્ત્રાવ થતો હોય છે. તો આ વસ્તુ છે ડોપામાઇનની, એટલે કે ડોપામાઇનને કહેવાય ને કે ખુશી આપતો અંતઃસ્ત્રાવ છે, એટલા માટે એને પ્લેઝર ન્યુરો ટ્રાન્સમીટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લેઝર ન્યુરો ન્યુરોટ્રાન્સમીટર. ઓકે, તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે ડોપામાઇનનું બીજું નામ શું છે? પ્લેઝર ન્યુરો ટ્રાન્સમીટર પણ કહેવામાં આવે છે. હવે એના સિવાય બી એડ્રેનાલિન અને સેરોટોનિન છે જે આકર્ષણ માટે જવાબદાર છે. તો એડ્રેનાલિન ક્યારે આવે છે? કે જ્યારે આપણે બહુ જ સ્ટ્રેસ હોઈએ, જ્યારે આપણી જોબ ચાલુ હોય અથવા સ્ટડી ચાલુ હોય અને ત્યારે આપણે સ્ટ્રેસફુલ માઇન્ડ હોય, તો ત્યારે એડ્રેનાલિન ઉત્પન્ન થતું હોય છે. અને એડ્રેનાલિન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે કંઈક આવી વ્યક્તિ જે આપણને ગમતી હોય, તો એ જ્યારે આપણી સાથે વાત અથવા આપણી સાથે સમય ટાઈમ સ્પેન્ડ કરે છે, તો ત્યારે એ સ્ટ્રેસ ઓટોમેટિક જતો રહે છે, કારણ કે ત્યારે નોન એડ્રેનાલિનનો સ્ત્રાવ શરૂ થાય છે. તો આ રીતે એડ્રેનાલિન અને નોન એડ્રેનાલિન જે બંને લડોયા ભાગોની પરિસ્થિતિ દર્શાવે, એટલે માટે એ અંતઃસ્ત્રાવને શું કહેવામાં આવે છે? એડ્રેનાલિન અને નોન એડ્રેનાલિન લડોયા ભાગોની સ્થિતિ. જ્યારે જ્યારે બી આપણે નર્વસ હોઈએ, સ્ટ્રેસફુલ હોઈએ, તો ત્યારે એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય. અને જ્યારે કંઈક એને સ્ટ્રેસને ભગાડતું કંઈક વસ્તુ આવે, આપણને ગમતી વસ્તુ આવે, તો ત્યારે નોન એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય છે અને આપણને એ વસ્તુ પ્રત્યે ફરી પાછું આકર્ષણ થતું જોવા મળે છે. તો પછી ત્રીજો જે સેરોટોનિન, તો જે આ ત્રીજો અંતઃસ્ત્રાવ છે સેરોટોનિન, તો એ ક્યારે જોવા મળે છે? જ્યારે આપણે કોઈ વસ્તુને પોઝિટિવ વિચારીએ છીએ કે આ વસ્તુ થશે, ઓકે, કે મને મારી જોબ લાગી જશે એમ. પરંતુ આપણે બીજો વિચાર કયો આવે છે? કદાચ નહીં લાગે તો શું થશે? અને આપણો ડર અંદર પેદા થાય છે, અને જે આ ભય ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, તો કે ભય ઉત્પન્ન થાય છે. અને એના પછી જે પણ આપણને પોઝિટિવિટી આપે છે એ છે સેરોટોનિન. કે કોઈ પણ વસ્તુ માટે એ ભય ઉત્પન્ન થાય છે, પરંતુ કોઈ એવું આપણને આશ્વાસન આપે છે અથવા આપણને કંઈક વસ્તુ એ ગમે છે અને એનાથી એ ભય દૂર થાય છે, તો એ સેરોટોનિન જ્યારે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે મગજમાંથી, તો ત્યારે જ એના દ્વારા શક્ય બને છે. તો આ વસ્તુ પ્રત્યે પણ આકર્ષણ બને છે. એ પછી કોઈ પણ હોઈ શકે, આપણને કોઈ ગમતું ગીત હોય, અથવા આપણને કોઈ ભાવતો ખોરાક હોય, અથવા તો આપણને કોઈ ગમતું વ્યક્તિ હોય, તો કોઈ પણ વસ્તુ હોઈ શકે જે આપણી સમક્ષ આવે છે અને એ આપણા સ્ટ્રેસને અથવા આપણી જે પણ નેગેટિવિટીને દૂર કરે છે અને આપણું એના તરફ આકર્ષણ બંધાય છે, તો એના માટે આ જવાબદાર બધા અંતઃસ્ત્રાવો છે. બરોબર, તો હવે આપણે ત્રીજા અંતઃસ્ત્રાવ એડ્રેનાલિનની, ત્રીજા અંતઃસ્ત્રાવો અટેચમેન્ટ માટે જવાબદાર છે, ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન, તો એની વાત પણ કરીએ. તો મિત્રો હજી પણ બે અંતઃસ્ત્રાવો છે જે આપણા પ્રિયતમ વ્યક્તિ અથવા આપણને ગમતી વ્યક્તિ સાથે જોડાઈ રહેવામાં મદદરૂપ થાય છે, તો એ છે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. તો જ્યારે કોઈ આપણને પ્રિયતમ વ્યક્તિ સાથે રહેતા હોઈએ, રહેતા હોઈએ છીએ, ત્યારે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે સ્ત્રાવ પામે છે અને આપણને એ વ્યક્તિ સાથે હજુ પણ લાઈફ ટાઈમ જિંદગી સુધી જોડાઈ રહેવાનો આપણને ઈચ્છાઓ થતી હોય, તો એ ઓક્સિટોસિન દ્વારા થતી હોય છે. એનું સરસ એવું એક્ઝામ્પલ છે કે એક માતા હોય એના બાળક એને પ્રિયતમ હોય, બરોબર છે, તો એ જ્યારે એના બાળક જ્યારે પણ હોય છે, તો ત્યારે એના માટે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ પામે, જ્યારે બાળક નાનો હોય છે, જન્મ થયેલો હોય, અને ત્યારે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ પામે છે અને એના માટે જેને સ્તનપાન કરવા માટે દૂધનો સ્ત્રાવ પણ કોના દ્વારા થાય છે? તો ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ દ્વારા જ થાય છે, હોર્મોન્સ દ્વારા. ઓકે, તો આ ઓક્સિટોસિન ત્યાં સરસ એ ભાગ ભજવે છે. મિત્રો બીજા વાત કરીએ વાસોપ્રેસિન, તો વાસોપ્રેસિન ક્યાં રહેલો હોય છે? તો કિડનીમાં રહેલો હોય છે, એટલે કે આપણા મૂત્રપિંડમાં રહેલો હોય છે. અને એ આપણા મૂત્રપિંડમાંથી સ્ત્રાવ જ્યારે પામે છે, તો એ ક્યારે પામી શકે? તો જ્યારે એવી ઈચ્છાઓ થતી હોય કે આપણે આ લાઈફ ટાઈમ આમની જોડે રહેવું છે, તો ત્યારે આનો સ્ત્રાવ સતત જોવા મળે છે. અને જ્યારે આનું લેવલ ડાઉન થઈ જાય છે, એટલે કે ડિક્રીઝમાં જ્યારે જતું હોય વાસોપ્રેસિન, તે ક્યારે થતું જોવા મળે? જ્યારે કોઈના માટે આપણી લાગણીઓ નથી રહેતી ત્યારે, એટલે કે કોઈ ગમતી વ્યક્તિ હોય અને એમાંથી ધીમે ધીમે પછી આપણા ગુસ્સાના કારણે અથવા આપણા ડિપ્રેશનના કારણે, નેગેટિવ થોટ્સના કારણે એના જોડે આપણું બનતું ના હોય અને પછી આપણે છેલ્લે બ્રેકઅપ પર આવી જતા હોઈએ, તો આ બ્રેકઅપ જ્યારે થતું હોય છે ત્યારે વાસોપ્રેસિન એ લો થઈ જતું જોવા મળે.
ઓકે તો લો વેલ્યુ એનામાં થતી જોવા મળે છે તો એ બધું એટલું ડિપેન્ડ મેટર નથી કરતું પરંતુ મેઇન એટલું આપણે અંતઃસ્ત્રાવનું નામ મેટર કરે છે કે જે આપણા જનરલ નોલેજ માટે પણ ખાસ જરૂરી છે આ હોર્મોન્સના નામ તો એ પણ ખાસ યાદ રાખજો અને આશા રાખું કે તમને આ પ્રેમનું વિજ્ઞાન જે છે એ વિડીયો સરસ લાગ્યો હોય તો એને લાઈક કરજો તમને જે પણ અનુભવ તમને જે પણ કંઈ પ્રશ્ન હોય એને નિસંદેહ નીચે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અને યાદ રાખજો તો એ પ્રેમ એ કોઈ રમતની વસ્તુ નથી પરંતુ એક સાયન્ટિફિક વસ્તુ છે અને સ્ટે હોમ સ્ટે સેફ